सामान्य अवयव अने सामान्य अवयव आ सामान्य अवयव अने सामान्य अवयवी माटे सामान्य शब्द समझवा आपणे एक प्रवृत्ति करिए। धोरण 6 नी बे विद्यार्थिनीओ वनी अने तानीए विविध आकारों बनाव्या छे। वनीना अने तानीना आकारों आ प्रमाणे छे। वनी द्वारा बनावेला आकारों अने तानी द्वारा बनावेला आ विविध आकारों में बन्ने द्वारा बनावामां आवेला सरखा आकारों तमे शोधी शको छो। वनी अने तानीए बनावेला सरखा आकारों आ प्रमाणे छे। वनी द्वारा अने तानी द्वारा बनावेला सरखा आकारों में त्रिकोण, चतुष्कोण, वर्तुळ अने कैप्सूल जेवो आकार छे। एटले के आपणे कही शकीए के ऊपरना आकारों बन्ने द्वारा बनावामां आवेला सामान्य आकारों छे। हवे आज प्रक्रिया आपणे संख्याना सामान्य अवयव माटे लईए। संख्याओना सामान्य अवयव शोधवा माटे आपणे प्रथम आपेल संख्याओना अवयव लईशुं, ત્યારબાદ બંનેમાં હોય તેવા અવયવો શોધીશું। એના માટે આપણે એક ઉદાહરણ લઈએ। 8 અને 12 ના સામાન્ય અવયવ કયા છે તેના માટે પ્રથમ આપણે 8 અને 12 ના અવયવો શોધીશું। પ્રથમ 8 ના અવયવો। 8 ના અવયવો માટે 1 ગુણ્યા 8 બરાબર 8, 2 ગુણ્યા 4 બરાબર 8, એટલે કે 8 ના અવયવો 1, 2, 4 અને 8 છે। તે જ રીતે 12ના અવયવો માટે 1 × 12 = 12, 2 × 6 = 12, 3 × 4 = 12, એટલે કે 12ના અવયવો 1, 2, 3, 4, 6 અને 12 છે। હવે 8 અને 12ના અવયવોમાં બંનેમાં હોય તેવા અવયવો એટલે કે સામાન્ય અવયવો કયા છે એ તમે શોધી શકશો। 8 અને 12 બંનેમાં હોય તેવા સામાન્ય અવયવો 1, 2 અને 4 છે। આ જ પ્રક્રિયા આપણે જે તે સંખ્યાઓના સામાન્ય અવયવી માટે કરીએ। આમાં પણ પ્રથમ આપણે આપેલ સંખ્યાઓના અવયવી લઈશું, ત્યારબાદ બંનેમાં હોય તેવા અવયવી શોધીશું। તેના માટે એક ઉદાહરણ લઈએ। 3 અને 4ના સામાન્ય અવયવી કયા છે તેના માટે પ્રથમ 3ના અવયવી લઈએ। કોઈપણ સંખ્યાના અવયવી માટે આપણે ઘડીઓ બોલીએ છીએ। 3ના અવયવી માટે 3, ત્યારબાદ 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30। 3 × 10 = 30। સામાન્ય રીતે આપણે ઘડીઓ 10 સુધી જ બોલીએ છીએ, પરંતુ 3ને 11 વડે ગુણીએ તો 33, 12 વડે ગુણીએ તો 36, એમ અનંત સુધી ગુણતા જઈએ તો આપણને 3ના પણ અનંત અવયવીઓ મળશે। તે જ રીતે 4ના અવયવી માટે 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36 અને 4 × 10 = 40। આને પણ 4 × 11 = 44 અનંત સુધી ગુણતા 4ના અવયવી પણ અનંત મળશે। હવે 3 અને 4ના અવયવી આપણે લીધા, તો 3 અને 4 બંનેમાં હોય તેવા અવયવી એટલે કે સામાન્ય અવયવી કયા છે એ તમે કહી શકશો। 3 અને 4 બંનેમાં હોય તેવા સામાન્ય અવયવી 12, 24 અને 36 છે, પરંતુ આપણે પહેલાં કીધું તેમ કે અવયવી અનંત સુધી મળે છે, તો અહીંયા 12, 24 અને 36 સુધી જ નહીં, પરંતુ આગળ 48 અને 60 એમ કરતાં અનંત સુધી સામાન્ય અવયવી મળશે।